અત્યારે તો તમારું વેકેશન ચાલે છે. વેકેશનમાં તો તમને રમવાની ખૂબ જ મજા આવે અને સાથે સાથે શાળામાંથી આપવામાં આવતી પ્રવૃત્તિ પણ કરવાની તમને ખૂબ જ ગમતી હશે. ખરને બાળમિત્રો, તો આજે પણ આપણે એક નવી પ્રવૃત્તિ કરવાના છે. તમને બધાને ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. આ શું છે? આ ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે? એક છે. કેટલી ચોકલેટ છે? એક છે. પછી એક બીજું શું હોય? હા, આપણું નાક છે ને, એ કેટલા છે? એક છે. પછી સૂરજ દાદા અને ચાંદા મામા, એ પણ કેટલા છે? એક છે. પછી બધા પ્રાણીઓની પૂંછડી પણ કેટલી હોય? એક હોય. તો આ કયો અંક છે? એક છે. હવે એકની બાજુમાં શું છે? લખોટી છે. કેટલી લખોટી છે? એક છે. એટલે આ કયો અંક કહેવાય? એક. શું છે? હા, બોલ છે. કેટલા બોલ છે? એક, બે. કેટલા બોલ છે? બે. હવે બે બીજું શું હોય? આપણી આંખ, આપણા કાન, આપણા હાથ, આપણા પગ, એ કેટલા છે? બે છે. પછી બે બીજું શું હોય ખબર? પક્ષીઓ આકાશમાં ઉડે છે ને, એની પાંખો કેટલી હોય? બે હોય. એટલે આ કયો અંક કહેવાય? બે. હવે બેની બાજુમાં કેટલી લખોટી છે ગણો જોઈએ. એક, બે. કેટલી લખોટી છે? બે. એટલે આ કયો અંક છે? બે. ચમચી છે. કેટલી ચમચી છે ગણો જોઈએ બધા.
પછી નાના પથ્થર હોય અથવા તમારા ઘરમાં કોઈ પણ એવી
પ્રકારની ચીજ વસ્તુ હોય કે તમે લઈ શકો એ વસ્તુને તમારે એક ટોપલીમાં મૂકી દેવાની ત્યાર પછી ટોપલીમાંથી એક ચિઠ્ઠી ઉપાડવાની અને એ ચિઠ્ઠીની અંદર જે અંક લખ્યો હોય એ અંક મુજબ તમારે વસ્તુ ગણીને લેવાની અને ચિઠ્ઠીની પાસે મૂકવાની આ રીતે તમારી ટોપલીની રમત રમાશે તો બાળકો હવે આપણે ફરી પાછા આવશું અને આવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા રહીશું